સૌથી મહત્વના સમાચાર. સહકારી ક્ષેત્રની સૌથી મોટી સંસ્થા ઇફકોના ડિરેક્ટરની ચૂંટણીની શરૂઆત થઈ ચૂકી છે. દિલ્હીમાં ઇફકો સંકુલમાં ગુજરાતના એક ડિરેક્ટર માટે મતદાન શરૂ થઈ ચૂક્યું છે. ઇફકોની આ ચૂંટણીમાં ભાજપના નેતાઓ આમને સામને છે. ભાજપના સત્તાવાર ઉમેદવાર બિપિન ગોતા સામે જયેશ રાદડિયાનો જંગ છે અને મતદાન પહેલા જ જોકે પંકજ પટેલે બિપિન ગોતાને સમર્થન આપ્યું છે. 121 મતદારો જયેશ રાદડિયાના સમર્થનમાં હોવાનો પણ દાવો થઈ રહ્યો છે. જોકે આજે ડિરેક્ટર તો આવતીકાલે ચેરમેન અને વાઇસ ચેરમેનની ચૂંટણી યોજાવા જઈ રહી છે અને સહકારી ક્ષેત્રની આ સૌથી મોટી સંસ્થા ઇફકોના ડિરેક્ટરની ચૂંટણી શરૂ થઈ ચૂકી છે. જોકે અત્યાર સુધીની જો વાત કરીએ તો 181 પૈકી 90 મતદારોનું શરૂઆતના 2 કલાકમાં મતદાન થઈ ચૂક્યું છે. વધુ વિગતો મેળવીએ સંવાદદાતા હિરેન રાજગુરુ આપણી સાથે જોડાઈ ચૂક્યા છે. હિરેન, મતદાનની પ્રક્રિયા ક્યાં સુધી ચાલશે, પરિણામ ક્યાં સુધી? જો જે પ્રમાણે અત્યારે મતદાન ચાલી રહ્યું છે, 90 મતદારોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો છે. ઇફકોના ગુજરાતના એક ડિરેક્ટરની આ ચૂંટણી છે, જેની મતદાનની પ્રક્રિયા સવારે 9 વાગ્યાથી શરૂ થઈ છે અને 2 કલાક જેટલો સમય વીત્યો છે, જેમાં 181 મતદારો પૈકી 90એ મતદાન કર્યું છે. બાકીના મતદારો હજી મતદાન કરે, જે અંદાજ મૂકવામાં આવ્યો છે કે સાંજે 4 વાગ્યા સુધી ચૂંટણી પૂર્ણ થશે અને 4 વાગ્યા આસપાસ પરિણામ પણ જાહેર થાય તેવી પૂરેપૂરી શક્યતા છે. ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીના સહકારી ક્ષેત્ર ઉપર ની વાત કરીએ તો બિપિનભાઈ પટેલને ભાજપે આ ચૂંટણીની અંદર સમર્થન આપ્યું છે. જોકે જયેશ રાદડિયા ભારતીય જનતા પાર્ટીના જ નેતા પોતાના પક્ષના સમર્થિત ઉમેદવારની સામે મેદાને ઉતર્યા છે, એટલે જે ઇફકોના મતદારો છે તેની વચ્ચે ખેંચતાણ ચાલી રહી છે. જોકે સૌરાષ્ટ્ર લોબી છે એ સંપૂર્ણપણે જયેશ રાદડિયાની સાથે હોય તે પ્રકારેનો દાવો અત્યારે કરવામાં આવી રહ્યો છે અને તેની અંદર પણ 181 મતદારો પૈકી 121 મતદારો જયેશ રાદડિયાના સમર્થનમાં હોય તે પ્રકારેનો દાવો કરવામાં આવી રહ્યો છે. અને જો આ જ પ્રમાણે મતદાન થાય તો જયેશ રાદડિયા જીતી શકે એમાં કોઈ બે મત નથી, કારણ કે કુલ 181 મતદારો છે. જોકે તમામ મતદારો દિલ્હી ગઈકાલથી પહોંચી ચૂક્યા છે, કારણ કે આજે ડિરેક્ટરની ચૂંટણી છે, આવતીકાલે ચેરમેનની અને વાઇસ ચેરમેનની પણ ચૂંટણી થવાની છે. એટલે આજે જે ડિરેક્ટર ચૂંટાશે આવતીકાલે પોતાના ચેરમેન અને વાઇસ ચેરમેન ચૂંટશે એ માટે થઈ અને તમામ લોકો ત્યાં છે. મતદાન ચાલી રહ્યું છે, 90 લોકોએ અત્યાર સુધી મતદાન કર્યું છે, બાકીના લોકો હજુ પણ મતદાન કરી રહ્યા છે. પરંતુ સૌથી મોટી વાત એ છે કે જયેશ રાદડિયા માટે અસ્તિત્વનો સવાલ છે, જ્યારે બિપિન પટેલ માટે આ આબરૂનો સવાલ બની ચૂક્યો છે. જી આભાર આપનો આ સમગ્ર માહિતી બદલ. એટલે કે શરૂઆતના 2 કલાકમાં જ 50% જેટલું મતદાન થઈ ચૂક્યું છે અને આ સાથોસાથ સાંજે 4 વાગ્યા સુધીમાં પરિણામ સામે આવે તેવી પણ શક્યતા જોવામાં આવી રહી છે.